हेलो फ्रेंड्स, आज आप आ वीडियो में लिमिट नी बीजी मेथड एट्ले के रिलेशनलाइजेशन मेथड ने अपने जोवाना छे। एट्ले के अनुबतव्य मतलब के करणी लेवी, जे तमे शीखी गेला छो के माइनस वालू आपेलू हो तो आप प्लस वडे गुणी अने भागी एने शू कही अपने करणी कही छे। लिमिट नी अपने पहली मेथड नी वात अपने अवयवीकरण नी रीत नी जे आगला लेक्चर में अपने करी थी, तो आज आप शुरुआत करशु अनुबत अवयव एट के करणी वाली रीत रेशनलाइजेशन मेथड नी मदद थी आप लिमिट के इवेल्यूट थाय। तो सौथी पहला आप एक एक्जाम्पल लईए जेथी करीने आपणे रेशनलाइजेशन केवी रीतना लेवू एना आपणे खबर पड़े। एक्जाम्पल पहेलो जोईए तो लिमिट एक्स टेन्स टू ए वर्गुण में एक्स माइनस वर्गुण में ए डिविजन में एक्स माइनस ए। एटले के क्वेश्चन नी अंदर एटले के जे एक्जाम्पल आपेलो होय तेमां तमने स्क्वेर रूट जोवा मळे एटले समझी लेवानुं के भाई आ मेथड आपणे उपयोग करवानो थशे। आ मेथड माटेनी आ हिंट छे, आ मेथड ने केवी रीतना आइडेंटिफाई करवी तो के एक्जाम्पल नी अंदर तमने रूट वालू जोवा मळे एटले के स्क्वेर रूट में आपेलू होय वर्गमूळ में आपेलू होय तो आ मेथड नो आपणे उपयोग करवानो रहेशे। आ मेथड में आपणे शुं करवानुं रहेशे तो के जे पद आपणने स्क्वेर रूट नी अंदर आपेलू छे એમાં તમને માઇનસ વાળું આપેલું હશે તો તેને આપણે પ્લસ વડે મલ્ટીપ્લાય કરશું અને પ્લસ વડે ડિવાઈડ કરશું, એટલે કે આપણે આ ટાઈપની ફોર્મ્યુલા બનાવવાના છીએ એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી। આ ફોર્મ્યુલા તમે જાણો જ છો કે આના બરાબર તમે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખી શકો, કારણ કે રૂટમાં જ્યાં સુધી આપેલું હશે ત્યાં સુધી આપણે સિમ્પ્લિફિકેશન કરી શકતા નથી, એટલા માટે આપણે આ કરણી લઈને એનું સાદુરૂપ આપશું અને વર્ગમૂળને આપણે હટાવશું। એકવાર વર્ગમૂળ હટી જાય પછી આપણે એનું આરામથી સિમ્પ્લિફિકેશન કરી શકશું, એટલા માટે આપણે અહીંયા કરણી લેવી પડશે। રૂટ માઇનસ એ રૂટ એક્સ માઇનસ રૂટ એ ની આપણે કરણી લઈ તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ રૂટ એક્સ માઇનસ રૂટ એ બીજા કાઉન્સમાં આપણે આવું જ પદ પણ વચ્ચે કઈ સાઇન અહીંયા જ્યાં માઇનસ છે અહીંયા વચ્ચે આપણે મૂકશું પ્લસ, આટલા વડે મલ્ટીપ્લાય કર્યું હોય તો આટલા વડે જ આપણે ડિવાઈડ કરી નાખશું રૂટ એક્સ પ્લસ રૂટ એ અને એક્સ માઇનસ એને આપણે એઝ ઇટ ઇઝ રાખી દઈશું। એકવાર માઇનસ વાળું એકવાર પ્લસ વાળું એટલે આપણે જાણીએ છીએ કે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે કે આ આપણો એ થશે આ આપણો બી થશે, એ જ રીતના આમાં એ આ થશે અને બી આ થશે, અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। લિમિટ એક્સ ટેન્સ ટુ એ એનો સ્ક્વેર એ તરીકે અહીંયા છે રૂટ એક્સ એટલે કે રૂટ એક્સ એનો સ્ક્વેર માઇનસ રૂટ એ એટલે કે બી તરીકે અહીંયા છે રૂટ એ એટલે કે થશે રૂટ એનો સ્ક્વેર। આ બંનેનું મલ્ટીપ્લિકેશન થઈ આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ એટલે તે રૂટ એક્સનો સ્ક્વેર માઇનસ રૂટ એનો સ્ક્વેર થઈ ગયો, ડિવિઝનમાં એક્સ માઇનસ એ ઇન્ટુ રૂટ એક્સ પ્લસ રૂટ એ એઝ ઇટ ઇઝ રહેશે। હવે સ્ક્વેર રૂટનો સ્ક્વેર જ્યારે હોય છે ત્યારે સ્ક્વેર રૂટ અને સ્ક્વેર બે કેન્સલ થઈ જાય એટલે કે આવી રીતના એનું લોજિક, સ્ક્વેર રૂટ એટલે પાવર થશે વન હાફ અને એના પાવરમાં છે ટુ તો આ ટુ ટુ કેન્સલ થશે એટલે કે એક્સ રેસ ટુ વન ઇઝ ઇક્વલ ટુ શું થશે એક્સ। તો આ રીતના જ્યારે પણ સ્ક્વેર રૂટ અને સ્ક્વેર ભેગા થાય એટલે કે સ્ક્વેર રૂટનો સ્ક્વેર હોય ત્યારે સ્ક્વેર રૂટ અને સ્ક્વેર બે નીકળી જાય છે એટલે જે વધશે એ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ માઇનસ એ ડિવિઝનમાં એક્સ માઇનસ એ અને બીજા પદમાં રૂટ એક્સ પ્લસ રૂટ એ। તો અહીંયા તમે જોયું કે રૂટ એક્સ અને રૂટ એક્સ માઇનસ રૂટ એ આપેલું હતું, જે રૂટમાં આપેલું હોવાથી એનું સિમ્પ્લિફિકેશન બહુ થઈ શકે નહીં, તેથી આપણે આ કરણીની રીતનો ઉપયોગ કરીને આપણે વર્ગમૂળ હટાવી દીધું। તમે જોઈ શકશો કે એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ એ અહીંયા કટ થઈ જશે જેથી કરીને આપણે જે અહીંયા ડિવિઝનમાં ઝીરો બનતો હતો એક્સની જગ્યાએ તમે ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરશો તો અહીં એક્સ બરાબર એ મૂકો તો એ માઇનસ એ કેન્સલ થઈ જશે એટલે કે ડિવિઝનમાં ઝીરો થશે એટલે કે ઇન્ડિફાઇનાઇટ ફોર્મ આવી જશે। આ ઇન્ડિફાઇનાઇટ ફોર્મ આવ્યું એટલે આપણે શું કર્યું કે એક્સ માઇનસ એને આપણે કેન્સલ કરાવ્યું કરણીની મદદથી, જેથી કરીને હવે તમે જોશો તો ડિવિઝન ઝીરો થતો નથી એટલે આપણે ડાયરેક્ટ મેથડનો ઉપયોગ કરશું એટલે કે લિમિટ ડાયરેક્ટ અહીંયા એપ્લાય કરશું। અહીંયા લિમિટ એપ્લાય ડાયરેક્ટ કરવા માટે ઉપર જોશો તો કેટલા છે વન અને નીચે એક્સની જગ્યાએ મૂકશું એ રૂટ એ પ્લસ રૂટ એ એટલે આન્સર ફાઇનલ આવે આપણો રૂટ એ પ્લસ રૂટ એ ઇઝ ઇક્વલ ટુ ટુ ટાઈમ રૂટ એ, આ થશે આપણો ફાઇનલ આન્સર। તો આ રીતના આપણે આ મેથડનો ઉપયોગ કરવાનો છે
तो हवे आपणे जोईए बीजू एक्जाम्पल। लिमिट एक्स टेन्स टू जीरो ऊपर छे स्क्वेर रूट में नाइन प्लस एक्स माइनस थ्री डिविजन में एक्स। सौथी पहला तमे डायरेक्ट मेथड अहीं एप्लाय करशो तो एक्स की जगह तमे जीरो डायरेक्ट मूको तो छेद में जीरो बनी जाए। एटला माटे आपणे कोई पण लिमिट ने एक मेथड नो उपयोग करीने आ इवेल्युएट करवानुं रहेशे, जेमां आपणे अत्यार लगी में एक फेक्टराइजेशन मेथड अने आ बीजी रेशनलाइजेशन मेथड आपणे शीखी छीए। तो आपणे स्क्वेर रूट आवे एटला माटे आ रेशनलाइजेशन मेथड ज लागू पड़शे, ए फाइनल छे। तो आपणे आ मेथड ने ओळखवा माटेनी मेन हिंट छे स्क्वेर रूट में आपेलू हो, कोई पण एक पद तमने स्क्वेर रूट में आपेलू हो एटले एनो मतलब एवो थशे के आपणे अहींया रेशनलाइजेशन मेथड नो ज उपयोग करशुं। तो रेशनलाइजेशन मेथड केवी रीतना उपयोग करूँ अने शुं करूँ एना माटे आपणे एक एक्जाम्पल जोयो, तो एना माटे आपणे बीजी प्रेक्टिस करी। तो जोईए अहींया लिमिट एक्स टेन्स टू जीरो आ माइनस में आपेलू छे तो आवने आवुं पद आपणे मल्टीप्लाय करशुं प्लस वाळू अने प्लस वाळू पद डिवाइड करशुं। आ रूट में आपेलू छे नाइन प्लस एक्स माइनस थ्री, आवुं ज पद आपणे प्लस वाळू मल्टीप्लाय करवाना छीए रूट नाइन प्लस एक्स प्लस थ्री। अहींया माइनस हतुं, अहींया आपणे प्लस वाळू मल्टीप्लाय कर्युं है अने एवुं ज पद आपणे अहींया डिवाइड करी देशुं અને ડિવિઝનમાં અહીંયા છે એક્સ, રેડી। નેક્સ્ટ અહીંયા તમે જોશો એ માઇનસ બી એ પ્લસ બી, એ તરીકે થશે રૂટ નાઇન પ્લસ એક્સ અને બી તરીકે થશે અહીંયા થ્રી। એ જ રીતના અહીંયા રૂટ નાઇન પ્લસ એક્સ એ તરીકે અને બી તરીકે થ્રી થશે। તો અહીંયા આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો, ફોર્મ્યુલા અહીંયા આપણે એપ્લાય કરશું એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાના છીએ। તો સૌથી પહેલા रूट नाइन प्लस एक्स ए तरीके रूट नाइन प्लस एक्स नो स्क्वेर माइनस बी तरीके अँ थ्री छे तो थ्री नो स्क्वेर डिविजन में एक्स ब्रेकेट में नाइन प्लस एक्स प्लस थ्री। हवे अँ तमे जोशो तो रूट अने स्क्वेर बने भेगा थशे एटले अँ केन्सल थशे एटले वधशे नाइन प्लस एक्स माइनस थ्री रेस टू टू एट्ले के नाइन। अँ तमे जोशो तो अँ स्क्वेर रूट आपेलो छे, स्क्वेर रूट आपेलो होवाथी स्क्वेर रूट अने स्क्वेर बंने भेगा थया एटला माटे अँ बचे छे नाइन प्लस एक्स, पण अँ स्क्वेर रूट नथी एट्ले के त्रण नो स्क्वेर थशे नौ, अँ त्रण नो स्क्वेर थशे नौ। तो आ खास ध्यान राखवुं ज्यारे स्क्वेर रूट आपेलो होय त्यारे स्क्वेर रूट अने स्क्वेर भेगा थाय तो केन्सल थशे। डिविजन में एक्स बीजा ब्रेकेट में नाइन प्लस एक्स प्लस थ्री, અહીંયા તમે જોશો તો નાઇન નાઇન કટ થઈ જશે અને નેક્સ્ટ સ્ટેપમાં જે વધશે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો ઉપર છે એક્સ ડિવિઝનમાં એક્સ બ્રેકેટમાં સ્ક્વેર રૂટની અંદર નાઇન પ્લસ એક્સ પ્લસ થ્રી। નેક્સ્ટ આપણે આ જોશું તો અહીંયા એક્સ એક્સ કટ થઈ જશે અને બચશે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો ઉપર છે વન નીચે ડિવિઝનમાં રૂટમાં નાઇન પ્લસ એક્સ પ્લસ થ્રી। હવે તમે અહીંયા જોશો તો એક્સની જગ્યાએ ઝીરો મૂકશો તો ડિવિઝન ઝીરો થતો નથી, તેથી તમે ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરી શકશો ઉપર છે વન ડિવિઝનમાં નાઇન પ્લસ ઝીરો પ્લસ થ્રી, નાઇન પ્લસ ઝીરો થશે નાઇન અને નાઇનનું સ્ક્વેર રૂટ થશે થ્રી એટલે કે થ્રી પ્લસ થ્રી, તેથી ફાઇનલ આન્સર મળે છે વન બાય સિક્સ। તો આ રીતના આ રિલેશનલાઇઝેશન મેથડ આપણે ઉપયોગ કરવાનો થાય છે જ્યારે સ્ક્વેર રૂટ આપેલું હોય ત્યારે આપણે રેશનલાઇઝેશન મેથડનો આપણે ઉપયોગ કરશું। તો આ એક્ઝામ્પલ સાથે આપણે અહીંયા આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ વિડીયોમાં આપણે આના થોડાક વધારે એક્ઝામ્પલમાં ડીપમાં ઉતરશું જેથી કરીને તમે આ મેથડને મજબૂત બનાવી શકો। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને નવી નવી મેથડો અને શોર્ટકટ મેથડો પણ મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો શેર કરો। થેન્ક યુ।